રાજ્યમાં બાંધકામ ક્ષેત્રે ઓનલાઈન પ્લાન પાસ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે પરત લીધો છે. તેથી હવે નવરાત્રીમાં જ બિલ્ડરોને દિવાળીની ભેટ મળી ગઈ છે. હવે ઠપ પડેલા બાંધકામ ઉદ્યોગમાં તેજી ફૂંકાશે. સરકારના મહત્વના નિર્ણયને કારણે બિલ્ડરો ઉપરાંત બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને ફાયદો થશે. બાંધકામ માટેના પ્લાન પાસ થતા ખરીદદારોને પણ હવે નવા મકાનો મેળવવામાં રાહત મળશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે 7 મે 2018 રોજ રાજ્યમાં બાંધકામ માટેના તમામ પ્લાનની પરવાનગી ઓનલાઈન મેળવવાની યોજના લાગુ કરી હતી, પરંતુ સરકાર દ્વારા બનાવેલા સોફ્ટવેરમાં અનેક ક્ષતિઓ હતી. રાજ્યમાં સ્વાઇન ફ્લુનો કહેર વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સ્વાઇન ફ્લુના કારણે વધુ 3ના મોત થયા, તો વધુ 35 લોકો સ્વાઇન ફ્લુની ઝપેટમાં આવતા તેમને સારવાર માટે ખસેડાયા છે. રાજ્યમાં સૌથી વધુ 572 કેસ અમદાવાદમાં નોંધાયા છે, જ્યારે મૃતકોનો આંકડો 36 પર પહોંચ્યો, ત્યારે હાલ 367 દર્દીઓ સારવાર હેઠળ છે. અમદાવાદમાં સ્વાઇન ફ્લુથી એક યુવતીનું મૃત્યુ થયું છે. આ યુવતી ધંધુકાના બાજરડી ગામની રહેવાસી હતી, જે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં 3 દિવસથી સારવાર લઈ રહી હતી, જોકે સારવાર દરમિયાન તેનું મોત થયું છે. બનાસકાંઠાના રાણપુર ગામમાં એક યુવકનું સ્વાઇન ફ્લુથી મૃત્યુ થયું છે. આ યુવક અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો. મહત્વનું છે કે બનાસકાંઠામાં સ્વાઇન ફ્લુથી અત્યાર સુધીમાં કુલ 3 લોકોના મોત થયા છે. ભરૂચની સિવિલ હોસ્પિટલમાં વીજળી ગુલ થતા 7 દર્દીની ડાયાલિસિસ થેરેપી અધવચ્ચે અટકી પડી હતી, જેમાં એક દર્દીને શ્વાસની તકલીફ પણ ઉભી થઈ ગઈ, જ્યારે જનરેટર શરૂ ન કરાતા શુદ્ધિકરણ વગર જ દર્દીઓના શરીરમાં લોહી ચઢાવાયું હતું. દારૂની બંધીને અટકાવવા અમદાવાદ પોલીસે ફરીવાર મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું. શહેરના છારાનગર વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે વિવિધ મકાનોમાં તપાસ હાથ ધરી. આ સર્ચ ઓપરેશનમાં એક ડીસીપી, 2 એસીપી, 3 પીઆઈ અને 7 પીએસઆઈ જોડાયા હતા, જ્યારે 150 પોલીસ કર્મીઓએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી હતી. દેશભરમાં ચાલી રહેલા મીટુ કેમ્પેઈનને લઈને સુરત પોલીસ પણ હરકતમાં આવી છે. શહેરની મહિલા પોલીસ કર્મચારીઓ માટે ડીસીપી વિધિ ચૌધરી દ્વારા સેમિનાર યોજવામાં આવ્યો, જ્યાં જો કોઈ મહિલા કર્મી જાતીય સતામણીનો ભોગ બની હોય તો તેમને વિના સંકોચે આગળ આવી ફરિયાદ કરવા કહેવામાં આવ્યું. મ્યાનમારમાં જુનિયર એશિયન બેડમિન્ટન કોમ્પિટિશન યોજાઈ, જેમાં મહેસાણાની 14 વર્ષીય તસનીમ મીર ભારતનું પ્રતિનિધિત્વ કરતી હતી, ત્યારે આ એશિયન ગેમમાં તસનીમે ગોલ્ડ મેડલ મેળવીને મહેસાણા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું. તસનીમે આ પ્રથમવાર નહીં પરંતુ બેડમિન્ટન ગેમમાં આ 10મી વાર ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો. તસનીમે જુનિયર એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેળવતા મહેસાણામાં આનંદની લાગણી છવાઈ ગઈ. લોકોએ તસનીમનું ભવ્ય સ્વાગત કર્યું. તસનીમને આ ગોલ આખરી મહેનત બાદ મળ્યો છે. તે દરરોજ પિતા પાસેથી 7 કલાક કોચિંગ મેળવતી. જોકે તસનીમના પિતાનું એક સ્વપ્ન છે કે તેમની પુત્રી ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ જીતીને આવે. અમદાવાદના છારાનગરમાં ફરી પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું. આ સર્ચ ઓપરેશનમાં 150 જેટલા પોલીસ કર્મીઓ જોડાયા હતા, જ્યાંથી તપાસ દરમિયાન 7,000 લીટર દેશી વોશ તેમજ ઇંગ્લિશ દારૂ મળી આવ્યો. તો આ મામલે 10 કેસ નોંધવામાં આવ્યા. સુરતમાં સ્વિમર રેગિંગ કેસમાં એન્ટી રેગિંગ કમિટીએ 5 રેસિડેન્ટ ડોક્ટરને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ 5 ડોક્ટરો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે સ્વિમર મેડિકલ કોલેજમાં દર્દીઓની હાજરીમાં ઓર્થોપેડિક અને સર્જરી વિભાગના વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર થઈ હતી, જેને સંસ્થાએ ગંભીરતાથી લીધી છે. છોટાઉદેપુરના નસવાડીની કાકડીયા માઇનર કેનાલમાં ભંગાણ પડ્યું. સાયફનમાં ભંગાણ સર્જાતા કોતારો વિસ્તારમાં મોટી માત્રામાં પાણીનો વેરફાર થઈ ગયો, તો ભંગાણ પડતા તંત્ર દ્વારા રિપેરિંગ કામગીરી પણ હાથ ધરવામાં આવી. રાજ્યમાં સ્વાઇન ફ્લુએ કહેર મચાવ્યો છે, ત્યારે રાજકોટમાં જૂનાગઢ જિલ્લાના 2 દર્દીઓના સ્વાઇન ફ્લુના કારણે મોત થયા, જેમાં 50 વર્ષીય પુરૂષ અને 40 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું. પંચમહાલના હાલોલના જીઆરડીસીમાંથી રશનિંગના કેરોસીનમાં કેમિકલ ભેળવી સફેદ કરવાનું કૌભાંડ ચાલતું હતું, જેમાં એસઓજીને કેરોસીન સાથે કેમિકલ ભરેલા 180 બેરલ મળી આવ્યા. તો આ મામલે એફએસએલની ટીમે કેમિકલના સેમ્પલ લીધા છે. આ સાથે જ એસઓજી એક શખ્સની ધરપકડ કરી. સુરેન્દ્રનગરના રતનપર ગાંડાવાડી વિસ્તારમાં એક જ કુંભના 2 જૂથ વચ્ચે અથડામણ થઈ. આ અથડામણમાં 2 મહિલા સહિત 3ને ઇજા પહોંચી.
હથિયારોની હેરાફેરી કરતા આરોપીઓને રાજકોટ પોલીસે ઝડપી પાડ્યા છે. કુખ્યાત આરોપી મહેબૂબ પઠાણ સહિત 3 લોકોની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી દેશી બનાવટી પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ પણ જપ્ત કર્યા. જામનગરના કાલાવાડમાં નાકા પાસે એલસીબીના ચેકિંગ દરમિયાન પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો. આ શખ્સ પાસેથી પિસ્તોલ ઝડપાતા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી. મોરબીના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ગાંજાના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરી છે. આ મહિલા ગાંજાના જથ્થા સાથે વાંકાનેરથી મોરબી જઈ રહી હતી તે સમયે તેની ધરપકડ કરાઈ. આ મહિલા સામે એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજકોટમાં તાંત્રિક વિધિના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા 2 શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આ ટોળકીએ અનેક લોકો સાથે છેતરપિંડી કરી ફરાર થઈ ગઈ હતી, જે બાદ ટોળકીએ વડોદરામાં ગોરખ ધંધો શરૂ કર્યો હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચે વેશ પલટો કરી બંનેને ઝડપી પાડ્યા. સુરતમાં ભેસાન વિસ્તારમાં સ્વપ્ન સૃષ્ટિ રેસીડેન્સમાં કેટલાક મકાનોમાં ચોરીનો બનાવ બન્યો, જ્યાંથી ચોરોએ રોકડ, ઘરેણા તેમજ પાર્કિંગમાંથી બાઇકની પણ ચોરી કરી. રહીશો ગરબામાં વ્યસ્ત હતા તે સમયે આ ચોરી થઈ. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. અમદાવાદમાં વિવેકાનંદ નગરમાં ચૂંટણીની અદાવતમાં થયેલી હત્યાના મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી છે. હિરપુર ગામના સરપંચના પતિની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી 5 મહિના પહેલા હત્યાનો આ બનાવ બન્યો હતો. કોન્ટેલા કમરકોચડા ગામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આ યુવક પાસેથી સુસાઇડ નોટ મળી આવી, જેમાં વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો. હાલ આ યુવકને સારવાર માટે ખસેડાયો છે. અરવલ્લીના શામળાજીના ખેરંચાની સૂર્યા એકલવ્ય સૈનિક વિદ્યાલયમાં એક વિદ્યાર્થીનું મોત થયું છે. પીટી ક્લાસ દરમિયાન દોડ લગાવતી વખતે વિદ્યાર્થી બેભાન થયો, જેમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. મૃતક વિદ્યાર્થી શામળાજીની સૂર્યા એકલવ્ય સૈનિક વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો. બનાસકાંઠાના વાવમાં આવેલા માવસરી ગામમાં તીક્ષ્ણ હથિયારના ઘાજીકે યુવકની હત્યા કરી દેવાઈ છે. અંગત અદાવતે હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો. આ બનાવમાં યુવકની પત્ની પણ ઇજાગ્રસ્ત થઈ. આરોપી ફરાર થતા પોલીસે શોધખોળ શરૂ કરી. બનાસકાંઠાના રીસામાં સામાજિક કાર્યક્રમમાં ભોજન લીધા બાદ એક જ પરિવારના 8 વ્યક્તિને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. હાલ આ સભ્યોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આણંદના સ્ટેટ મોનિટરિંગ સેલે લક્ઝરી બસમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે, જેમાં 12 લાખના દારૂ સાથે 2 શખ્સોની ધરપકડ કરાઈ છે. પોલીસે લક્ઝરી બસની તપાસ કરી તો મુસાફરોની જગ્યાએ દારૂની પેટીઓ મળી આવી, જેમાં સીટની નીચે દારૂની પેટીઓ મૂકીને હેરાફેરી કરવામાં આવતી હતી. વડોદરાના મકરપુરામાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો, જેમાં ઓવરસ્પીડના કારણે બાઇક પરથી મહિલા અને બાળકી નીચે પટકાઈ ગયા, જેમાં મહિલા અને બાળકી બંને ટ્રંકથી છકચરાઈ ગયા. ઘટનામાં 5 વર્ષીય બાળકીનું મૃત્યુ થયું, જ્યારે મહિલાનું બચાવ થયું છે. પોલીસે અકસ્માતે ગુનો નોંધી ટ્રક ચાલકને જામીન પર મુક્ત કર્યો છે. સુરતના બારડોલીમાં આવેલી એક સોસાયટીમાં અંતર પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ કારમાં આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. અરવલ્લીમાં આરટીઓ ચેકપોસ્ટ પાસે દારૂથી ભરેલી કારને રોકવા જતા કાર ચાલકે કોન્સ્ટેબલની ટક્કર મારી. ટક્કર લાગતા પોલીસ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. બીજી તરફ બુટલેગર કાર મૂકીને ફરાર થઈ ગયો. ઇજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા. મહેસાણામાં કડી જીઆરડીસીમાં આવેલ ભંગાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગ બુઝાવવા 12 જેટલા ફાયર ફાઈટર અને પાણીના ટેન્કર કામે લાગ્યા હતા અને કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો. તો આગના લીધે ભંગાર ભરીને આવેલી 5 જેટલી ટ્રકો પણ બળીને ખાક થઈ ગઈ. વડોદરામાં પેટ્રોલના ભાવમાં 19 પૈસા અને ડીઝલના ભાવમાં 30 પૈસાનો વધારો નોંધાયો. વડોદરામાં પેટ્રોલનો ભાવ 79.36 રૂપિયા અને ડીઝલનો ભાવ 78.31 રૂપિયા પ્રતિ લીટર છે. રાજકોટમાં પેટ્રોલના ભાવમાં 17 પૈસા અને ડીઝલના ભાવમાં 31 પૈસાનો વધારો નોંધાયો. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 79.43 રૂપિયા અને ડીઝલનો ભાવ 78.42 રૂપિયા પ્રતિ લીટર છે.
સુરતમાં પેટ્રોલના ભાવમાં 17 પૈસા અને ડીઝલના ભાવમાં 30 પૈસાનો વધારો નોંધાયો. સુરતમાં પેટ્રોલનો ભાવ 79.60 રૂપિયા અને ડીઝલનો ભાવ 78.69 રૂપિયા પ્રતિ લીટર છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં શનિવારે પણ વધારો નોંધાયો છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં 18 પૈસા અને ડીઝલના ભાવમાં 31 પૈસાનો વધારો નોંધાયો. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 79.66 રૂપિયા અને ડીઝલનો ભાવ 78.63 રૂપિયા પ્રતિ લીટર છે.